ટોપિકનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર. કેપેસિટર તો ખ્યાલ આવી ગયો કે એક રચના છે. સમાંતર પ્લેટ, બે પ્લેટો સમાંતર હોય તો તેવી જે રચના છે એને કેપેસિટર કહેવાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા સમાન પરંતુ વિજાતીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી બે પ્લેટોને ડી અંતરે મૂકેલી છે. ડી બરાબર બે પ્લેટો વચ્ચેનું અંતર. પ્લેટોનું ક્ષેત્રફળ, સમજો કે આ પ્લેટ છે, આ રીતની પ્લેટ છે આવી, તો આ પ્લેટનું ક્ષેત્રફળ એ છે. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. એક પ્લેટ પર ધન વિદ્યુતભાર છે, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે. સિગ્મા એટલે આપણને ખબર જ છે, એકમ વિદ્યુતભાર, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એટલે ક્ષેત્રફળ સરખું છે, વિદ્યુતભાર પણ સરખો છે, એક પર ધન છે ને એક પર ઋણ છે. તો આ જે થિયરી છે એ ચેપ્ટર એકમાં આપણે ભણી ગયા છે. ચેપ્ટર એકમાં આપણે વાત કરી રહ્યા છે એની જ ફરી પાછો વાત કરું છું. અહીં બે પ્લેટ છે તો પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે આ રીતે, એમ બહાર જાય અને આપણે ઇવન કહીએ. અને બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવે, અહીંથી એમ અંદર આવે છે એટલે આવું થશે. તો બિંદુ એ, બી અને સી પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? તો અહીં ઇવન બરાબર સિગ્મા ભાગ્યા ટુ એપ્સિલોન ઝીરો, ઈ ટુ બરાબર સિગ્મા ભાગ્યા ટુ એપ્સિલોન ઝીરો. સમીકરણ જ છે, ચેપ્ટર એકમાં જોયું છે. અહીં મૂલ્યો સરખા છે, દિશા વિરુદ્ધ છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઝીરો મળશે. એ જ રીતે અહીંયા પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઝીરો મળશે. તો બે પ્લેટોની વચ્ચેના અવકાશમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ ઇવન વત્તા ઈ ટુ, આટલું થાય. ઇવન વત્તા ઈ ટુ બંને એક જ દિશામાં છે, તો સિગ્મા ભાગ્યા ટુ એપ્સિલોન ઝીરો વત્તા સિગ્મા ભાગ્યા ટુ એપ્સિલોન ઝીરો ઇઝ ઇક્વલ ટુ બે વખત સિગ્મા ભાગ્યા ટુ એપ્સિલોન ઝીરો. બગલો બગલો ઉડી જાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સિલોન ઝીરો, આટલું મળે. તો અહીં સુધીની થિયરી આપણે ચેપ્ટર એકમાં જોઈ જ ગયા છે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ બે પ્લેટ વચ્ચેનું સમાંતર સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર છે, સમાંતર છે. પણ આ જે છેડા છે, છેડા છેડા પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હોતું નથી, આવું હોય છે. આ રીતનું હોય છે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર ડી એટલું બધું નાનું હોય છે,
डी खूबज सूक्ष्म होवाथी बे प्लेटो ना छेड़ा पासे नू असमान विद्युत क्षेत्र अवगणी शकाय। अने तेथी बे प्लेट वच्चे आपणे समान विद्युत क्षेत्र लई शकीए। ओके, आ जे विद्युत क्षेत्र छे एने फ्रिंजिंग ऑफ फील्ड कहेवामां आवे छे। छेड़ा पासे जे असमान विद्युत क्षेत्रनी रेखाओ मळे छे एने फ्रिंजिंग ऑफ फील्ड। फ्रिंजिंग ऑफ फील्ड कहेवामां आवे छे। ओके, तो जरे पण थियरी पूछाय तो ए थियरीमां आपणे आ बधुं समजावा बेसवानुं नथी। આપણે અહીંથી આગળ વધી જઈશું। હવે બે પ્લેટો વચ્ચેનું અંતર ડી હોય તો સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી થાય। એક સમીકરણ હતું ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી અથવા તો ડીવી અપન ડી આર। તો એની પરથી સમીકરણ લખ્યું વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી, ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સિલોન ઝીરો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યાએ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર। અહીં વીને સામે લઈ જઈએ, V સામે જાય તો Q ભાગ્યા V થાય, A સામે જાય એપ્સિલોન ઝીરો સામે જાય ને D સામે જાય એપ્સિલોન ઝીરો A ભાગ્યા D આવું થશે। Q ભાગ્યા V આ ગુણોત્તરને કેપેસિટન્સ કહેવામાં આવે છે। વચ્ચેનો એક વિડીયો બાકી છે જે વિડીયોની અંદર C ઇઝ ઇક્વલ ટુ Q ભાગ્યા V છે એ આની આગળનો વિડીયો છે તેમાં આપણે જોઈ લઈશું। તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો A ભાગ્યા D એ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ દર્શાવે છે। અહીં આપણી પાસે C બરાબર આ એક સમીકરણ અને C બરાબર આ બીજું સમીકરણ છે, તો આની પરથી આપણે એવું કહી શકીએ કે કેપેસિટન્સ સાની પર આધારિત છે અને સાની પર આધારિત નથી। આ સમીકરણમાં એ એટલે આનું ક્ષેત્રફળ, ડી એટલે અંતર। તો પહેલી વાત તો પ્લેટોના પરિમાણ પર આધારિત છે, પરિમાણમાં લંબાઈ પહોળાઈ જાડાઈ એટલે કે ક્ષેત્રફળ આવી ગયું। ડી એટલે બંને વચ્ચેની સાપેક્ષ ગોઠવણી, બંને પ્લેટો વચ્ચેના અંતર તથા સાપેક્ષ ગોઠવણી પર આધારિત છે। અત્યારે આ બે પ્લેટ વચ્ચે કશું જ નથી એટલે કે શૂન્યાવકાશ હવા છે। જો કોઈક માધ્યમ મૂક્યું હોત તો આપણે આની આગળની એક થિયરીમાં જોઈ ગયા છે કે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો શું થાય, વિદ્યુત ક્ષેત્ર બદલાય છે। તો ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો પણ કેપેસિટન્સમાં ફેરફાર થતો હશે, કારણ કે અહીંયા એપ્સિલોન ઝીરો છે, કશું જ નથી એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી આવી, કશુંક હોત તો તે માધ્યમની પરમિટિવિટી આવત, એટલે કે બે પ્લેટો વચ્ચેના માધ્યમ પર આધારિત છે। પરંતુ આ જે પ્લેટ છે એ પ્લેટના માધ્યમ પર આધારિત નથી,
પ્લેટોના માધ્યમ પર આધારિત નથી. એટલે કે આ પ્લેટ કઈ જાતનું છે, કયા દ્રવ્યનું વાપરું છે એની પર આધારિત નથી, પણ બે પ્લેટ વચ્ચે શું મૂક્યું છે, કયું માધ્યમ મૂક્યું છે તેની પર આધારિત છે. બીજું ક્યુ અને વી પર આધારિત નથી. કેમ? તો કે ક્યુ અને વીના ગુણોત્તરને કેપેસિટન્સ કહેવામાં આવે છે. ક્યુ અને વીનો જે ગુણોત્તર મળે છે એ અચળ મળે છે, એ અચળ ગુણોત્તરને કેપેસિટન્સ કીધું. જો વિદ્યુતભાર વધશે તો સ્થિતિમાન પણ વધશે, ઓકે? એટલા માટે ક્યુ અને વી પર આધારિત નથી. પરંતુ જો એવું કીધું હોત કે ક્યુ અચળ છે, જો ક્યુ અચળ છે તો કેપેસિટન્સ વી પર આધારિત છે તેમ કહેવાય. જો વી અચળ છે કીધો હોત તો કેપેસિટન્સ વિદ્યુતભાર પર આધારિત છે તેમ કહી શકાય, ઓકે? હવે આપણી પાસે આ જે સમીકરણ છે, આ સમીકરણ પરથી એક પ્રશ્ન આપણે કરીએ. કેપેસિટન્સના આપણને જે એકમો ખબર છે, વ્યવહારિક એકમો, એ છે માઇક્રોફેરાડ, નેનોફેરાડ, પિકોફેરાડ. ડેટ મીન્સ 10^-6 ફેરાડ, 10^-9 ફેરાડ, 10^-12 ફેરાડ. તો બધું જ માઇનસ માઇનસ ઘાતમાં છે. તો એક પ્રશ્ન થાય કે શું 1 ફેરાડનું કેપેસિટન્સ શક્ય છે? નોંધ, 1 ફેરાડનું કેપેસિટર બનાવી શકાય. 1 ફેરાડનું કેપેસિટર બનાવી શકાય. તો જુઓ, 1 ફેરાડ એટલે C = 1 ફેરાડ આપણે જોઈએ છે. Epsilon 0 = 8.85, 8.89, 8.86, 9 પણ લઈ શકીએ, 10^-12, ઓકે? તો 8.85, 10^-12. હવે એ અને ડીમાં જો A = 1 મીટર સ્ક્વેર લઈએ તો ડીની કિંમત Epsilon 0 જેટલી થવી જોઈએ. A = 1 મીટર સ્ક્વેર લઈએ તો ડીની કિંમત Epsilon 0 જેટલી થાય તો કેપેસિટન્સ 1 ફેરાડ જેટલું થાય. ડી એટલે અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર 8.85 × 10^-12. 10^-12 મીટર એ ખૂબ જ નાનું અંતર છે. 1 મીટર સ્ક્વેર આટલા મોટા ક્ષેત્રફળને આટલા મસ્ત અંતરે રાખવું શક્ય જ નથી. 10^-12 મીટર જે અંતર છે તે અણુઓ વચ્ચેના અંતર, પરમાણુ વચ્ચેના અંતર, એટલે કે એટોમિક મોલેક્યુલર ડિસ્ટન્સ છે. તો એટલું અંતર 1 મીટર સ્ક્વેરની પ્લેટો વચ્ચે રાખવું શક્ય નથી. તો પછી આપણે C = 1 લીધો, D = 1 મીટર અથવા 1 સેન્ટીમીટર લઈ લઈએ, Epsilon 0 ખબર છે, અને ક્ષેત્રફળ શોધી લઈએ. C = CD/Epsilon 0. Cની કિંમત 1 લઈએ, D = 1 સેન્ટીમીટર, 10^-2. Epsilon 0 = 8.85 જે છે એને 10 ધારીએ તો 10^-12 એટલે 10^-11 થાય. -11, -11 ઉપર જાય તો +11, +11 × 10^-2, 10^-9 થાય. તો ક્ષેત્રફળ 10^-9 મીટર સ્ક્વેર મળે. આ 10^-9 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ લાવવું, આપણે 10^-9ની જગ્યા પર 10^-8 લઈએ તો જેની લંબાઈ 10^-4 હોય તો જ A = L² એટલે 10^8 થાય ને, જો 8 ઘાત હોય તો, બરાબર? એટલે જે
एक प्लेट एनी लंबाई 10^4 એટલે કેટલી થઈ 10 કિલોમીટર 10 કિલોમીટર 10 કિલોમીટરનો એક પ્લેટ એવી બે પ્લેટને 1 સેન્ટીમીટર અંતરે રાખીએ તો આટલું કેપેસિટન્સ મેળવી શકાય પણ આ કેપેસિટન્સ અવ્યવહારુ છે 10 કિલોમીટર લાંબી પ્લેટ સપનામાં આવી ના આવે એટલે 1 ફેરાડનું કેપેસિટર બનાવવું શક્ય નથી આથી આપણે જોઈ શકીએ છીએ કે કેપેસિટરની જે કિંમતો છે તે માઇક્રો નેનો પીકો એટલે કે નાના મૂલ્યમાં મળે છે ઓકે તમને એવું કહેવામાં આવે કે મને 7 રૂપિયા આપવાના છે પણ આ 7 રૂપિયા માટે એક જ નોટ આપવાની છે એક જ નોટમાં 7 રૂપિયા તમારે આપવા હોય તો તમારે શું કરવું પડે પહેલાં તો RBIમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને કહેવું પડે ફોન કરી હલો સાહેબ મને 7 રૂપિયાની એક નોટ છાપી આપશો તો RBI વાળો મોટી મોટી સંભળાવશે 7 રૂપિયાની નોટ કોઈ છાપતું હોય તો પછી તમે મને 7 રૂપિયા આપશો કેવી રીતે એક નોટમાં આપવું શક્ય નથી તો તમે કેવી રીતે આપી શકો રૂપિયા રૂપિયાના 7 સિક્કા કરી શકો 5 રૂપિયાનો એક 2 રૂપિયાનો એક સિક્કો કરી શકો 2 રૂપિયાના 3 અને 1 રૂપિયાનો એક સિક્કો આવી રીતે પણ કરી શકો સિક્કો અને નોટ પણ ચાલે ડેટ મીન્સ બધા બહુ શક્યતાઓ છે કહેવાનો મતલબ કે જ્યારે આપણે કોઈ સર્કિટ ડિઝાઇન કરીએ છીએ અને એ સર્કિટમાં રિક્વાયરમેન્ટ એવી આવી કે મારે 7 મૂલ્યનું કોઈ કેપેસિટર જોડવું છે આપણે એકમની વાત નથી કરવી અત્યારે તો એ 7 મૂલ્યનું કેપેસિટર લાવવું ક્યાંથી તો જ્યાં કંપની બનાવતી હોય ત્યાંથી તો કંપનીવાળા 7નું બનાવતા ના હોય તો શું કરવું તો કંપનીવાળા જે બનાવતા હોય તેનો ઉપયોગ કરીને આપણી રિક્વાયર્ડ વેલ્યુ બનાવી શકાય તેની માટે કેપેસિટરને શ્રેણીમાં કે સમાંતરમાં જોડવા પડે શ્રેણીમાં અને સમાંતરમાં શા માટે જોડવા પડે એની વાત કરી ઓકે તો કેપેસિટર માટે શ્રેણી અને સમાંતર જોડાણની થિયરી આપણે જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 C3 કેપેસિટરને જોડતા બનતા જોડાણને કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 C3ને જોડતા બનતા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે હવે કેપેસિટરમાં 2 પ્લેટ અલગ કરેલી હોય છે અલગ કરેલી એટલે છૂટી હોય છે હવે છૂટી પ્લેટ જોડે આપણે બેટરી જોડીએ તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી બરાબર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય પણ સમજણ માટે આપણે એવું ધારીએ કે અહીંયા હું એક બેટરી જોડું છું બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ એમ જાય છે ધારીએ આપણે તો વિદ્યુત પ્રવાહ એમ જોવો વિદ્યુત પ્રવાહ એટલે શું જાય તો કે વિદ્યુત ભાર પસાર થાય તો શ્રેણીમાં છે એટલે વિદ્યુત ભાર બધામાંથી સરખો પસાર થાય શ્રેણીમાં બધામાં વિદ્યુત ભાર સરખો પસાર થાય ઓકે આ બધી પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન અલગ અલગ હશે કહેવાનો મતલબ કે શ્રેણીમાં વિદ્યુતભાર સમાન હોય છે પણ સ્થિતિમાન સમાન હોતું નથી અસમાન હોય છે બરાબર હવે આપણે આ કેપેસિટરને ચાર્જ કરવા માટે જે સ્થિતિમાન જોડીએ છીએ જે સપ્લાય જોડી છે આ રીતે
એનું કુલ સ્થિતિમાન વી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કુલ સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ વી વન વત્તા વી ટુ વત્તા વી થ્રી. વી ઇઝ ઇક્વલ ટુ સમીકરણ છે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી, ક્યુ બાય સી, ક્યુ બાય સી, ક્યુ બાય સી, સી વન સી ટુ સી થ્રી, ક્યુ ક્યુ ક્યુ. ઓકે, કિંમત મૂકીએ આપણે. ક્યુ સામાન્ય વન બાય સી વન, વન બાય સી ટુ, વન બાય સી થ્રી. ક્યુને સામે લઈ જાઓ, વન બાય સી વન પ્લસ વન બાય સી ટુ પ્લસ વન બાય સી થ્રી. હવે ધારો કે સી વન સી ટુ અને સી થ્રીના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ સી હોય તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થાય. અહીંયા વી બાય ક્યુ છે તો વન અપન સી થાય. સમીકરણ એક અને બે પરથી, એક અને બે પરથી વન અપ વી અપન ક્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપન સી કિંમત મૂકીએ. હવે એક સમીકરણ મળે. જો એન કેપેસિટર હોય તો સી વન સી ટુ ડેશ ડેશ એન કેપેસિટરો સમાન હોય. એસ લખું છું, એસ ફોર સિરીઝ. સમાન હોય તો વન બાય સી, વન બાય સી એન વખત, તો એન ભાગ્યા સી એટલે આવું એક સમીકરણ મળે. બે જ કેપેસિટરો માટે વન અપન સી ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ, તો આવું લખાશે. બે જ કેપેસિટર હોય તો સી વન એકુ સી વન, સી ટુ એકુ સી ટુ ભાગ્યા સી વન સી ટુ. વ્યસ લઈએ તો સી વન સી ટુ ભાગ્યા સી વન પ્લસ સી ટુ થાય. હવે આ સમીકરણમાં સી વન બરાબર એક લઉં, સી ટુ બરાબર બે લઉં, તો બે એકુ બે ભાગ્યા બે ને એક ત્રણ, બે ભાગ્યા ત્રણ થાય. બે ભાગ્યા ત્રણ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ સિક્સ 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 આટલો મળે. એટલે પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા ઓછામાં ઓછા મૂલ્ય કરતાં પણ ઓછું હોય છે. ઓકે, શ્રેણીમાં જોડેલા ઓછામાં ઓછા મૂલ્ય કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછું હોય છે. જો સી વન બરાબર એક લઈએ, સી ટુ બરાબર બે લઈએ, તો સી બરાબર પોઈન્ટ છ છ મળે. ઓકે, એટલે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા ઓછામાં ઓછા મૂલ્ય કરતાં પણ ઓછું હોય છે. ઓકે, તો આ થયું શ્રેણી. ઓકે, આ જે સમીકરણ છે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, સમીકરણમાં ત્રણ રાશિ છે. આ ત્રણ રાશિમાંથી એક રાશિ તો બદલાતી જ આવે. હવે બાકી રહી બે રાશિ. બે રાશિમાંથી એક રાશિ સમાન હોય તો બે રાશિમાંથી જે રાશિ બદલાતી હોય તેનો સરવાળો લઈ લેવાનો. યાદ રાખવાનું, સમીકરણમાં ત્રણ રાશિ, એમાંની એક રાશિ છે એ તો બદલાવાની જ છે. બાકી રહી બે રાશિ. બે રાશિમાંથી એક રાશિ અચળ હશે, જે રાશિ બદલાતી હશે તેનો સરવાળો લેવાનો, એની કિંમત મૂકવાની, એટલે આપણને જવાબ મળશે. કેપેસિટરોનું સમાંતર જોડાણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
सी वन सी टू सी थ्री ने जोड़ता बनता जोड़ाण ने कैपेसिटरों समांतर जोड़ाण कहेवामां आवे छे। आकृति में दर्शाया प्रमाण कैपेसिटर ने जोड़ता बनता जोड़ाण ने कैपेसिटरों समांतर जोड़ाण कहेवामां आवे छे। हवे अहीं एक बेटरी जोड़ी आपणे विद्युत भारित करवा माटे, तो धरी लईए कि अहींथी विद्युत प्रवाह पसार थयो। आ विद्युत प्रवाह आ रीते ત્રણ અલગ અલગ ભાગમાં જશે, એટલે ત્રણ અહીંથી જે વિદ્યુત ભાર પસાર થાય છે એ વિદ્યુત ભાર અલગ અલગ મૂલ્યનો વહેંચાશે। આનો મતલબ સમાંતરમાં ક્યુ અસમાન હોય પણ સ્થિતિમાન સમાન હોય, તો સ્થિતિમાન સમાન કેવી રીતે થયું જોઈએ। અહીંથી જે બે છેડા ગયા તે આટલે ઘડી આવ્યા, એટલે બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V છે, બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V છે, બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V છે, એટલે કે સ્થિતિમાન અચળ છે। તો આપણે વાત કરી કે કેપેસિટન C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, એમાં ત્રણ રાશિ આવે, C તો બદલાતી જ હોય, બાકી રહી બે રાશિમાંથી જે રાશિ બદલાય તેનો સરવાળો લઈ લેવો। એટલે આકૃતિ પરથી કુલ વિદ્યુતભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી થાય। તો અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી લખાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી 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 વન ટુ થ્રી વન ટુ થ્રી, બધા માટે સ્થિતિમાન તો વી જ છે, તો વીને સામાન્ય કાઢીએ, સી વન વત્તા સી ટુ વત્તા સી થ્રી વી સામે લઈ જાઓ, તો ક્યુ ભાગ્યા વી ઇઝ ઇક્વલ ટુ આવું એક સમીકરણ મળે। હવે સી વન સી ટુ અને સી થ્રીના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ સી હોય તો આ જે આકૃતિ છે આકૃતિ આવી થશે। જો સી હોય તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, સમીકરણ એક અને બે પરથી, એક અને બે પરથી ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી થાય, બરાબર છે। તો આ સમીકરણ અનુસમતુલ્ય કેપેસિટન્સ દર્શાવે છે। કિસ્સાઓ, એન કેપેસિટરો હોય તો સી ઇઝ ઇક્વલ ટુ સી વન પ્લસ સી ટુ પ્લસ સી એન થાય, બરાબર છે। સમાંતરને અંગ્રેજીમાં પેરેલલ કહેવાય, એટલે સીપી લખું છું, એન કેપેસિટરોના મૂલ્યો સમાન હોય તો સીપી ઇઝ ઇક્વલ ટુ સી વત્તા સી વત્તા સી એન વખત, તો એન સી થાય, બરાબર। માત્ર બે કેપેસિટર માટે સી ઇઝ ઇક્વલ ટુ સી વન વત્તા સી ટુ આવું લખાય। જો સી વન બરાબર એક સી ટુ બરાબર બે લઉં તો સી બરાબર ત્રણ થાય, એટલે કે
समतुल्य कैपेसिटन्सनुं मूल्य समांतरमां जोड़ेला मोटामां मोटा मूल्य करता मोटू होय छे। समतुल्य कैपेसिटन्सनुं मूल्य समांतरमां जोड़ेला मोटामां मोटा मूल्य करता पण मोटू होय छे। श्रेणीमां केवुं हतुं? समतुल्य कैपेसिटन्सनुं मूल्य श्रेणीमां जोड़ेला नानामां नाना मूल्य करता पण नानुं होय छे अने अहींया मोटा मोटा मूल्य करता पण मोटू होय छे। आनो मतलब के मारे कैपेसिटरनुं मूल्य वधारवुं होय तो समांतरमां जोड़वो पड़े अने कैपेसिटरनुं मूल्य घटाड़वुं होय तो श्रेणीमां जोड़वो पड़े। धारी लईए કે મારી પાસે એક 100 માઇક્રોફેરાડનું એક કેપેસિટર છે। આ 100 માઇક્રોફેરાડનું કેપેસિટરનું મૂલ્ય 1 માઇક્રોફેરાડ કરતાં ઓછું કરવું હોય તો શું કરાય?